ત્યારે વધારે ધસમસતા પાણીના પ્રવાહના કારણે ખેડૂતો દ્વારા ઉગાડેલા પાકો તેમજ ખેડૂતોના ખેતરો ધોવાઈ જતાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે જેથી ખેડૂતો પાયમાલ બન્યા છે ત્યારે નાવડા ગામના સરપંચ તેમજ ગ્રામજનો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી અને ખેડૂતોને થયેલા નુકસાન અંગેની સહાય આપવા માટે માંગ કરી છે જિલ્લાના બરવાળામાં એકસાથે સાથે પંદર ઇંચ વરસાદ ખાબક્યા બાદ મેઘ તાંડવ જેવી પરિસ્થિતિ સર્જાય છે ત્યારે હાલના આ પંથકના લોકો જે પાણીમાં થયા છે સંપૂર્ણપણે ગરકાવ જ્યારે તમામ ખેતરો અને પાકો ગયા છે સંપૂર્ણપણે નિષ્ફળ ત્યારે લોકો પોતાના જીવના જોખમે કરી રહ્યા છે મુસાફરી જ્યારે ખેડૂતો તેમજ ખેતમજૂરો પોતાના ખેતરે જવા માટે બિલકુલ અસમર્થ હોય અને પાણી વચ્ચે પોતે જીવના જોખમે પણ હાલ પોતપોતાના ખેતરો સુધી જઈ રહ્યા છે તેવી પરિસ્થિતિ દેખાઈ રહી છે ત્યારે તંત્ર દ્વારા આ વિસ્તારને શું મદદ કરવામાં આવી છે એ એક બહુ મોટો પ્રશ્ન છે જ્યારે સ્થાનિક ખેડૂતો અને સ્થાનિક લોકો એવું જણાવી રહ્યા છે કે અમને તંત્ર દ્વારા અમારી કોઈ નોંધ નથી લેવામાં આવી તંત્રના કોઈ અધિકારી દ્વારા અહીંયા મુલાકાત સુધા નથી કરવામાં આવી ત્યારે આપ જોઈ શકો છો તેમ ખેતરોમાં એટલી હદે પાણી ભરાઈ ચૂક્યા છે કે પાકો સંપૂર્ણ નિષ્ફળ જવા પામ્યા છે સાથે સાથે એટલી હદે પાણી ભરાયા છે કે પાણી છે એનો નિકાલ જવા પૂરતો હાલ પૂરતો કોઈ રસ્તો નથી દેખાતો એની સાથે એક વિકટ પરિસ્થિતિ એવી પણ છે આપ જોઈ રહ્યા છો એ મુજબ કે વીજ લાઈનના જે થાંભલાઓ છે તે અનેકો જગ્યાએ નીચે પડી ગયા છે જ્યારે વીજ ટેન્શનની લાઈનો છે જે ચાલુ છે જ્યારે લોકોના જીવ સાથે છેડા થઈ રહ્યા છે ત્યારે આ સંપૂર્ણ બાબતે જવાબદાર કોણ એક બહુ મોટો પ્રશ્ન છે કેમેરા પર્સન હરેશ ભટગીર સાથે વિજયસિંહ ચુડાસમા જીટીવી ન્યૂઝ બરવાળા બોટાદ જિલ્લાના બરવાળા પંથકમાં આ તારીખ નવ આઠ બે હજાર ઓગણીસ ના રોજ ચોવીસ કલાકમાં ત્રણસો એસી એમ એમ એટલે કે પંદર ઇંચ જેટલો અતિ ભારે વરસાદ એકસાથે નોંધાયો હતો જેના કારણે સમગ્ર પંથક જળબંબાકાર થયું જૂના નાવડા તેમજ નવા નાવડા સહિતના અનેક ગામોમાં પાણી ફરી વળ્યા ઠેર ઠેર પાણી ભરાતા બરવાડા તાલુકાના જૂના નાવડા નવા નાવડા જીવાપર અને વાઢીરા સહિતના અનેક ગામો સંપર્કવિહોણા બન્યા આ પંથકમાં મુશળધાર વરસાદના કારણે ઉતાવળી નદી ગુંદા ડેમ લીલકા નદીમાં પાણીની આવક થઈ જેથી ઓવરફ્લો થઈ જતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા જેનું પાણી નાવડા ગામમાં ઘૂસી ગયું નાવડા ગામમાં પંદર જેટલા મકાનો ધરાશાય થયા અતિ ભારે વરસાદના કારણે ખેડૂતોના ખેતરમાં ઉગાડેલા પાક ખેતરોના પાળા પાળી તેમજ જમીનનું મોટા પાયે ધોવાણ થયું જેમાં ખેડૂતોના લાખો રૂપિયાનું નુકસાન થયું આ અંગે જૂના નાવડાના સરપંચ ચંદુભાઈ રાઠોડ સહિતના ગ્રામજનો દ્વારા કલેક્ટર બોટાદ જિલ્લા વિકાસ અધિકારી બોટાદ મામલતદાર બરવાડા તાલુકા વિકાસ અધિકારી બળવાડા સહિતના અધિકારીઓને રજૂઆત કરાઈ છે સરપંચ તેમજ ગ્રામજનો દ્વારા ખેડૂતોના પાક અને જમીન ધોવાણથી મોટા પાયે થયેલા નુકસાનના કારણે ખેડૂતોની પરિસ્થિતિ કફોડી બની છે જેના કારણે આર્થિક નુકસાની વેઠી પાયમાલ બન્યા છે ત્યારે ખેડૂતોને અતિ ભારે વરસાદથી નુકસાની અંગે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય સહાય કરવામાં આવે તેવી માંગ ઉઠી છે ત્યારે આ આગામી સમયમાં સરકાર દ્વારા ખેડૂતોને થયેલા નુકસાન અંગે સહાય કરશે કે કેમ તે જોઈ રહ્યું મકાન પડી ગયા છે અને સરકાર પૂરતી સહાય આપે એવું લોકો ઈચ્છી રહ્યા છે તો વહેલી તકે સર્વે કરાવી અને સરકાર પૂરતી સહાય આપે એવી મારી વિનંતી છે ખાસ કરીને પાકને કેવો નુકસાન પાકને બહુ નુકસાન થયું છે ખેતરો બહુ ધોવાઈ જાય છે પાળા તૂટી જાય નદીઓ ત્રણે આવી હતી ડેમમાં છે બે ડેમમાં જ ખાંભળા ડેમ અને ગુંદા ડેમમાં પાણી છોડવામાં આવ્યું હતું અને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયેલ છે પંથકમાં ભારે પંદર ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાયો છે જેના કારણે ઉતાવળી નદી લીંડીયો લીલકા તેમજ ખાંભળા તેમજ ગુંદા ડેમનું પાણી ઓવરફ્લો થયું તેમજ ઉપરાંત અમારે કેનાલ ઓવરફ્લો થઈ જેના કારણે અમારા ખેડૂતોના ઊભા પાકમાં વરસાદ તેમજ આ નદી અને ડેમના પાણી ઘૂસી ગયા છે જેના કારણે અમારા પાકોનું નિષ્ફળ ગયા છે પાકો બળી ગયા છે તમે પાછળ જોઈ શકો છો એ પ્રમાણે અમારા ઊભા પાકોને સદંતર નિષ્ફળ ગયા છે પાક ધોવાઈ ગયા છે ઉપરાંત અમારા ખેતરના પાળા પાળી તૂટી ગયા છે અને ખેતરોમાં હજી સુધી પાણી ભરાણેલા છે એ આ પાછળ આ સાઈડ પણ જોઈ શકો છો હરેશ પટગીર સાથે વિજયસિંહ ચુડાસમા જીટીવી ન્યૂઝ બોટાદ